કેમ છો? બધા મજામાં ને? ગુજરાતી ઘરેલું રસોઈમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બનાવીશું મરચાના ક્રિસ્પી અને કુરકુરા ભજીયા. આ કુરકુરા ભજીયા બનાવવા ખૂબ સરળ છે અને ખાવામાં તો ખૂબ ટેસ્ટી લાગે છે. તો મારી આ નવી રીત જોવા માટે વિડીયોના છેક છેલ્લે સુધી જોજો. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા મેં એક બાઉલમાં 200 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે. તેમાં 200 ગ્રામ જેટલા મરચાં નાખીશું. મરચાંને મેં પહેલેથી જ ઊભી ચીરીઓ કરીને સમારી લીધા હતા. પછી સ્વાદ અનુસાર મીઠું નાખીશું. પછી 1 ચમચી ગરમ મસાલો નાખીશું. પછી 1 ચમચી ખાંડ નાખીશું. પછી બરોબર હલાવીને મિક્સ કરી દઈશું. ગરમ મસાલો નાખવાથી ભજીયાનો સ્વાદ સારો આવે છે. પછી થોડું થોડું પાણી રેડીને લોટ સાથે મરચાંને મિક્સ કરી દઈશું, જેથી કરીને ચણાનો લોટ મરચાં સાથે બરોબર ચોંટી જાય. પછી ભજીયાને ખટમીઠા થવા માટે થોડો લીંબુનો રસ નાખીશું. પછી મિશ્રણને હલાવીને મિક્સ કરી દઈશું. પછી 5 મિનિટ સુધી મિશ્રણને સેટ થવા રેસ્ટ આપીશું. તો જુઓ, આપણું મિશ્રણ બરોબર લોટ સાથે ચોંટીને સેટ થઈ ગયું છે. તો હવે તેમાં 3-4 ચમચી જેટલો ચોખાનો લોટ નાખીશું. ચોખાનો લોટ નાખવાથી ભજીયા ક્રિસ્પી અને કુરકુરા બને છે. પછી બરોબર બધું મિશ્રણ હલાવી દઈશું. હવે આને આપણે તળી લઈશું. તો જુઓ, તેલ ગરમ થઈ ગયું છે. તો હવે 1-1 કરીને મરચાના ભજીયાને તળી લઈશું. ભજીયાનો કલર લાલ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું. તો જુઓ, મરચાના ભજીયા લાલ અને ઉપરનું પડ ક્રિસ્પી થઈ ગયું છે. તો હવે આપણે એક ડિશમાં કાઢી લઈશું. તો બધા ભજીયા આવી રીતે તળી લઈશું. તો જુઓ, આપણા ભજીયા ખાવા માટે રેડી થઈ ગયા છે. તો આ મરચાના ભજીયાને તમે ચા સાથે કે સોસ સાથે ખાઈ શકો છો. આ ભજીયાને સાંજના હળવા નાસ્તામાં બનાવીને ફેમિલી સાથે એન્જોય કરી શકો છો. તમે મારી આ રીતથી બનાવશો તો તમને પણ વારંવાર બનાવવાનું મન થશે. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.